નમસ્તે મિત્રો, મિસાઇલ મેન તરીકે જાણીતા ડોક્ટર અબ્દુલ કલામ સાહેબે સક્સેસ મંત્ર તરીકે સૂચવેલ 10 નિયમ જોઈએ. સૌથી પહેલા નંબર 1, સતત નવું શીખતા રહો. આ સમગ્ર જીવન એક પાઠશાળા સમાન છે. બદલાતા સમયની સાથે હંમેશા કંઈક ને કંઈક નવું શીખવાનો પ્રયાસ કરતા રહેવું પડશે. જ્યારે તમે એવું માનતા થઈ જશો કે હવે તો મને બધું જ આવડી ગયું છે, મારે કંઈ શીખવાની જરૂર નથી, તો ત્યાંથી તમારો વિકાસ અટકી જશે. નંબર 2, સપનાઓ સાચા પડે એ પહેલા તમારે સપના જોવાનું શરૂ કરવું પડશે. સપના એ નથી કે જે તમે ઊંઘમાં જુઓ છો, પણ સપના એ છે કે જે તમને સુવા જ ન દે. નંબર 3, કોઈ પણ કામ કરો એમાં એનું ટાઈમ મેનેજમેન્ટ ખાસ કરવું જોઈએ. જો તમે ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખી જશો તો તમને જિંદગી ઘણી આસાન લાગવા લાગશે. એટલું જ નહીં, પણ બધું જ તમારી ઈચ્છા અનુસાર થઈ રહ્યું છે એવી ભાવના પણ તમારામાં આવી જશે. જો તમે સમયની કદર કરશો તો સમય તમારી કદર કરશે. એટલે જ કહેવાય છે કે વક્ત બડા બાદશાહ હૈ. નંબર 4, દરેક મુશ્કેલીઓ આપણને બરબાદ કરવા નથી આવતી, પણ તે આપણામાં છુપાયેલી પ્રતિભા, સામર્થ્ય અને શક્તિને બહાર કાઢવા માટે આવે છે. માટે આવતી દરેક મુશ્કેલીઓને હિંમત સાથે સ્વીકારો અને એમાંથી બહાર નીકળવાના રસ્તા શોધો. નંબર 5, આત્મવિશ્વાસ અને કઠોર મહેનત. નિષ્ફળતા નામની બીમારીને મારવા માટે સૌથી સારી કોઈ દવા હોય તો એ છે આત્મવિશ્વાસ અને કઠોર મહેનત. એ આપણને એક સફળ વ્યક્તિ બનાવે છે. સફળતા માટેનું સૌથી અગત્યનું સોપાન હોય તો એ છે આપણી જાત ઉપર વિશ્વાસ, એટલે કે આત્મવિશ્વાસ. નંબર 6, તમે તમારું ભવિષ્ય નથી બદલી શકતા, પરંતુ તમે પોતાની આદતો બદલી શકો છો. તમારી આદતો નિશ્ચિત રીતે તમારું ભવિષ્ય બદલી દેશે. નંબર 7, તમારી પહેલી સફળતા મળી ગયા પછી આરામ ન કરો, કારણ કે જો તમે બીજી વખતે નિષ્ફળ થઈ ગયા તો અનેક લોકો એવું કહેવામાં વાર નહીં લગાડે કે તમારી પહેલી સફળતા એક તુક્કો હતી. નંબર 8, કોઈને હરાવવા ખૂબ જ આસાન છે, પરંતુ કોઈના દિલ જીતવા ખૂબ જ મુશ્કેલ છે. માટે સાથે કામ કરતા લોકો કે તમારી આસપાસના લોકોના દિલ જીતો. નંબર 9, જો સૂરજની જેમ ચમકવા માંગતા હોય તો સૂરજની જેમ તપતા પણ શીખો. નંબર 10, તમે જે ક્ષેત્રમાં હોય, જે કામ કરતા હોય તે પૂરા ઉત્સાહથી કરો. જો તમે તમારું કામ ઉત્સાહથી કરશો તો તમે એમાં નિપુણ બની જશો.